બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 1300થી વધુ કોરોનાથી લોકો સંક્રમિત થયા છે. હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 84 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ રેપિડ કિટથી 3300થી વધુ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેની સામે 15-20 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રોજના 15 લાખ રૂપિયા કોરોનાના ટેસ્ટ માટે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જ્યારથી જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસરો થયો છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય ટીમ ખડે પગે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર MJ ફેન્સી બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ નામની મહામારી યથાવત છે, ત્યારે લોકોએ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરી મેળાવડા જવાનું ટાળવું જોઈએ. બનાસકાંઠામાં જોવા જઈએ તો શરૂઆતના જે એપ્રિલ, મે અને જૂન મહિનામાં જે કેસમાં સંખ્યા દેખાઈ હતી એની કમ્પેરમાં જુલાઈ મહિનામાં આખા બનાસકાંઠા જિલ્લામાં પીક આવ્યો હતો, જે લગભગ 700-800 કેસોની આસપાસ હતો, જે ઓગસ્ટ મહિનામાં કેસનો ઘટાડો થઈ લગભગ 400 આસપાસ થયો એકચ્યુઅલી. અને હાલમાં પણ કેસ રોજના 12થી લઈને 25 સુધીના કેસ રોજના નોંધાઈ રહ્યા છે. પરંતુ એક સારી બાબત એવી છે કે ગુજરાત સરકાર શ્રી દ્વારા આરોગ્ય તંત્રને અત્યારે રોજની લગભગ 3-4 હજાર જેટલી કિટ રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ આપવામાં આવેલ છે, જે અમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ધનજી રથમાં એ ટેસ્ટ કિટ અવેલેબલ છે. હમણાં જ માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા કક્ષા અધિકારી અધ્યક્ષસ્થાને જે મિટિંગ થઈ એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણા જિલ્લાની અંદર જેટલા પણ સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવે છે, એટલે જેના રોજબરોજના કામગીરીમાં લોકો સાથે સંપર્કમાં આવે છે, જેવું કે બેંકના કર્મચારીઓ છે, ST મંડળો છે, શાકભાજીવાળા છે, પ્લસ ચાની કીટલીવાળા છે, એના સિવાય બીજા રિક્ષાવાળા છે કે ડ્રાઈવરો છે, એ તમામ જેટલા પણ આપણા ત્યાં આવા જુદા જુદા ધંધારથી લોકો આવેલા છે, એમનું સ્પેસિફિક એમના ચેરમેનશ્રી એમના સેક્રેટરીશ્રીને મળી અને એક દરેક દિવસે એનું નક્કી કરવામાં આવે અને એ લોકોમાં રેપિડ એન્ટિજન્સથી ટેસ્ટ કરવામાં આવે, એટલે જેથી ત્યાં આગળ પણ જો એસિમ્પ્ટોમેટિક કેસો હોય અને કેરિયર તરીકે વર્તા હોય તો એ લોકોને આપણે જલ્દીથી આઇડેન્ટિફિકેશન કરી અને એમને અલગ પાડી શકીએ. મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે આપ જ્યારે પણ નજીકના કોઈ મેળામાં ગયા હોય કે કોઈના ધંધાર્થે સંપર્કમાં આવ્યા હોય અને જો આપને કોઈ પણ શરદી ખાંસી કે બીજા શારીરના લક્ષણો જણાતા હોય કોવિડના, તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરશો, ત્યાં અમારા સરકારશ્રી તરફથી વિનામૂલ્યે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે અને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે, તો એ સેવાનો લાભ લેવા વિનંતી છે. લોકોને ખાસ તો માસ્ક પહેરવાનું છે, કોઈના સંપર્કમાં હાથ મિલાવવાનું નથી, જરૂર લાગે મેળાવડામાં જે હાલમાં થોડાક વધ્યા હશે એ પ્રમાણે લોકોને છૂટછાટ લોકડાઉન સરકારે ઉઠાવ્યું છે તો મળ્યા છે, તો એનો લાભ લઈને લોકો વધારેમાં વધારે બહાર ફરી રહ્યા છે, તો જ્યારે પણ આવે એટલીસ્ટ તમને સિમ્પટમ્સ લાગે એટલીસ્ટ પોતાની ઇમ્યુનિટી બૂસ્ટ કરતા રહે, રોગપ્રતિકાર શક્તિ વધે એવા, એટલે સારા ખોરાક ખાવો, બહારનું ખાવાનું ટાળવું, પ્રસન્ન રહેવું, યોગા એક્સરસાઇઝ કરવી અને સમય આવે એવું લાગતું હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી અને ટેસ્ટ કરાવી લેવો એ વધારે હિતાવહ છે.